ભુજના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત ધારાસભ્ય શંકરભાઈ સદ્યના અનુદાનથી હરતા ફરતા પાણીના પ્રવાહનો પ્રારંભ ઉનાળાની કાળઝાળ ગરમી ચરમસીમાએ પહોંચી હતી ત્યારે ખાસ કરીને શહેરની અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ હરતા ફરતા પાણીના પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે શહેરના એસટી બસ સ્ટેશન વિસ્તારમાં આ હરતા ફરતા પાણીના પરબનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો. સંખ્યાબંધ વટેમાર્ગુ લોકોએ આ હરતા ફરતા પરબનો લાભ લીધો હતો. પ્રથમ દિને જજ સ્વ નીલમભાઈ વોરાની પ્રથમ પુણ્યતિથિ આ હરતા ફરતા પરબનો પ્રારંભ કરવામાં આવ્યો. જેના દાતા તરીકે ભુજના પૂર્વ નગરપતિ ધારાશાસ્ત્રી જિલ્લાના પૂર્વ પ્રમુખ શંકરભાઈ સદ્યએ આ જવાબદારી નિભાવી હતી. પાણીનો પરબ દરરોજ બપોરના 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી માઇક સિસ્ટમના વાહનથી પાણીનો પરબ ચાલશે. પ્રથમ દિવસે વિવિધ વિસ્તારમાં હરતું ફરતું પાણી પરબ પહોંચ્યું હતું. અનેક લોકોએ મુલાકાત લીધી હતી. સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, કાર્તિક અંતાણી, દક્ષા બારોટ, અર્જુન બારોટ, નર્મદા ગામોટ સહિતના લોકો જોડાયા હતા અને સ્વસ્વર્ગસ્થ નીલમભાઈ વોરાની પ્રથમ તિથિએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું. બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો. ત્યારબાદ કુંડાનું વિતરણ કરી જીવદયાની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. આમતક ટીવી સાથેની વાતચીતમાં શંકરભાઈ સદ્યએ આ સમગ્ર કાર્યની ખૂબ જ પ્રશંસા કરી હતી. નીલમ વોરાની પુણ્યતિથિ પ્રસંગે પ્રથમ તેમને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું. એમના વિશે વાત તો કરી હતી, ઘણી કરી શકાય. હું બહુ ટૂંકમાં વાત કરું તો મારી સાથે સાથી એડવોકેટ તરીકે એમને 7.5 વર્ષ પ્રેક્ટિસ કરી. એ 7.5 વર્ષ અમે 7.5 મહિના જેવા લાગ્યા. અને એ જ્યારે મારી સાથે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે અમારી ઓફિસ દિવાની, ફોજદારી, મહેસૂલી અને ચેરિટી કમિશનર એ તમામ કોર્ટના કેસો સ્વીકારતા અને અસીલો વતીથી લડતા હતા. એના કારણે આ બધા જ કાયદાઓ કે જેની કલમો રોજબરોજ ઉપયોગમાં આવતી હોય એમનો અભ્યાસ બહુ જ સારો, એને કાયદાની પાસમાં ગ્રાસ્પિંગ કહે છે. પછી જે કાયદો વાંચ્યો એ મૂકવા અને લખવાની રીત, જેને આપણે ડિક્ટમ કહીએ છીએ, એ પણ બહુ સારો. અને કોર્ટમાં દલીલ કરી હોય જેને આપણે એક્સપ્રેશન કહીએ છીએ, એ પણ બહુ સારો. અને ન્યાયતંત્રમાં ગયા પછી પણ એમણે ગરીમાં જાળવી રાખી. અમારી ઓફિસમાં એમને જે આ તાલીમ મળી હતી એ તાલીમને એમને દીપાવી, અમને ગૌરવ અપાવ્યું. અને આજે આપણે ત્યાં રોલ મોડલોનો અભાવ છે. હું એક વાક્યમાં કહું એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કે ભાઈ, એક સારા વકીલ કેવા હોવા જોઈએ, એક સારા ન્યાયાધીશ કેવા હોવા જોઈએ અને એક સારી વ્યક્તિ, જેન્ટલમેન, એ કેવા હોવા જોઈએ, એ નીલમભાઈ એના માટે રોલ મોડલ સમાન છે.